નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. આજે ગુજરાતના 57મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને આપી શુભેચ્છા. સ્થાપના દિન અગાઉ યોજાયેલી નૌકા સ્પર્ધાને ખુલ્લી મૂકતા વોટર સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં પરેડ, સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટને શહેરભરમાં રોશનીનો ઝગમગાટ. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી 1 મેની ઉજવણીની શરૂઆત. સરદાર પટેલની પ્રતિમાને કર્યા ફૂલહાર અર્પણ. મહાગુજરાત ચળવળના શહીદોને યાદ કરી આપી ભાવાંજલિ. પ્રધાનમંત્રીએ ફૂટબોલ પ્રતિભા શોધન મિશન 11 મિલિયનના આપેલા ધ્યેય અંતર્ગત બીએસએફને નવી પ્રતિભા શોધવા શરૂ કર્યું અભિયાન. અખિલ ભારતીય પોલીસ રમતગમત નિયંત્રણ બોર્ડ હેઠળ ફૂટબોલ રમતની થઈ શરૂઆત. ખુલ્લી મુકાઈ ફૂટબોલ ટ્રોફી. દેશભરમાં રિયલ એસ્ટેટ સેક્ટર રેગ્યુલેટરી એક્ટ આજથી અમલી. નિયમો નોટિફાઈ નથી કર્યા તે રાજ્યોમાં નવા પ્રોજેક્ટ લોન્ચ નહીં થઈ શકે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે પોતાની રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવી પડશે. વીઆઈપી નહીં પરંતુ ઈપીઆઈ કલ્ચર અપનાવવા પ્રધાનમંત્રીએ કર્યો અનુરોધ. સબકા સાથ સબકા વિકાસ મંત્રથી આગળ વધતા દક્ષિણ એશિયાનો સેટેલાઇટ લોન્ચ થઈ રહ્યો છે તે માટે પ્રધાનમંત્રીએ આપી શુભેચ્છા. ભારત તુર્કી બિઝનેસ સમિટમાં તુર્કી પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યાવસાયિક સંબંધો વધુ મજબૂત થવાના આપ્યા એંધાણ. તે પહેલા તુર્કીના પ્રમુખ રિસેપ તૈયબ એર્ડોગાનનું રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સ્વાગત. તુર્કીના પ્રમુખ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. સમાચાર વિગતવાર. તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયબ અર્ડોગાન હાલ 2 દિવસની ભારતની યાત્રાએ છે. પોતાની યાત્રાના બીજા દિવસે રાષ્ટ્રપતિ અર્ડોગાન ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. અર્ડોગાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ દિલ્હી ખાતે યોજાયેલ ભારત તુર્કી બિઝનેસ સમિટમાં બંને ભાગ લીધો હતો. એસોચેમ, ફિક્કી, સીઆઈઆઈ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તુર્કીના 150થી વધુ સભ્યોવાળા પ્રતિનિધિમંડળે પણ આ સમિટમાં ભાગ લીધો છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ભારત તુર્કી વચ્ચેના આ બિઝનેસ સમિટ બાદ હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા પણ થશે અને ઘણા જ મહત્વના કરાર પર હસ્તાક્ષર પણ થશે. પ્રધાનમંત્રી સાથે નાણામંત્રી અરૂણ જેટલી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ તુર્કી રાષ્ટ્રપતિનું સ્વાગત કરી તેમની સાથે બેઠક કરી હતી. Have shown remarkable stability even volatile global economic conditions. There is immense goodwill for each other between the people of the two countries. As we strive to build stronger political ties, the time has come to also make more aggressive effort to deepen the economic relations. This is possible through trade and FDI inflows, technology tie-up, and cooperation on various projects. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના શ્રમિક દિનને યાદ કરી મન કી બાતમાં શ્રમિકોના કલ્યાણના કામ કરનાર ડોક્ટર બાબા સાહેબ ભીમરામ આંબેડકર અને ભારતીય મજદૂર સંઘના જનક દત્તોપંત ઠેંગડીને યાદ કર્યા. તે ઉપરાંત તેમણે સામાજિક અન્યાય સામે લડનાર સંત રામાનુજાચાર્યના યોગદાનને પણ યાદ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં શ્રમિકોના કલ્યાણ માટે કરવામાં આવેલા બાબા સાહેબ આંબેડકરના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું. તેમણે શ્રમિકોને સગવડતા અને આદર અપાવવા બદલ બાબા સાહેબ આંબેડકરનો આભાર વ્યક્ત કર્યો. શ્રમિક દિવસ કી બાત આતી હૈ, લેબર કી ચર્ચા હોતી હૈ, લેબરર્સ કી ચર્ચા હોતી હૈ, તો મુજે બાબા સાહેબ આંબેડકર કી યાદ આના બહોત સ્વાભાવિક હૈ. પીએમએ સમાજમાં ઊંચ નીચ, છૂત અછૂત અને જાતિવાદ જેવા સામાજિક અન્યાયો વિરુદ્ધ લડત ચલાવવા બદલ સંત રામાનુજાચાર્યના યોગદાન માટે પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આવા મહાપુરુષ લોકોમાં ઉર્જા અને પ્રેરણાનો ભાવ જગાવે છે. સંત રામાનુજાચાર્યજી કી 1000મી જયંતિ મના રહે હૈ. બહોત કમ લોકો કો માલુમ હોગા કે રામાનુજાચાર્યજીને સમાજમાં
जो बुराइयां थी, ऊंच नीच का भाव था, छूत अछूत का भाव था, जातिवाद का भाव था, इसके खिलाफ बहुत बड़ी लड़ाई लड़ी थी। स्वयं ने अपने आचरण द्वारा समाज जिनको अछूत मानता था उनको गले लगाया था। मन की बात मां पीएमए मजूरों ने श्रमिकों माटे काम करनार भारतीय मजदूर संघना जनक दत्तोपन ठेंगड़ी ने याद कराया। मुझे बराबर याद है भारतीय मजदूर संघ के जनक और चिंतक जिन्होंने श्रमिकों के लिए बहुत चिंतन किया, ऐसे श्रीमान दत्तोपन जी ठेंगड़ी कहा करते थे, एक तरफ माओवाद से प्रेरित की विचार थी कि दुनिया के मजदूर एक हो जाओ, और दत्तोपन ठेंगड़ी कहते थे मजदूरों आओ दुनिया को एक करें। पीएमए कहूं हिंसा युद्ध विनाश लीला शस्त्रों की स्पर्धा जीवी समस्या थी छुटकारो मेलवा माटे महात्मा बुद्ध ना विचार आजे पण प्रासंगिक छे। ब्यूरो रिपोर्ट अमदावाद। वीआईपी नी गाड़ियों पर थी लाल बत्ती हटी जशे। लाल बत्ती संस्कृति ने दूर करवाना प्रयास पर पीएमए कहूं कि सरकारी निर्णय थी लाल बत्ती नु जवू ए व्यवस्था नो एक भाग छे, परंतु मन थी पण प्रयासों करी तेने काढ़वानी जरूर छे। वड़ी सबका साथ सबका विकास मंत्र ने चरितार्थ करवा प्रयत्न जरूर करिए। पीएमए जणाव्युं कि नवा भारतना संकल्पमां वीआईपी नी जग्याए ईपीआई एटले के एवरी पर्सन इम्पोर्टंट नु महत्व छे। सरकारी निर्णय से लाल बत्ती का जाना वो तो एक व्यवस्था का हिस्सा है, लेकिन मन से भी हमें प्रयत्नपूर्वक इसे निकालना है। न्यू इंडिया का हमारा कंसेप्ट यही है कि देश में वीआईपी की जगह पर ईपीआई का महत्व बढ़े। एवरी पर्सन इज इम्पोर्टेंट, हर व्यक्ति का महत्व है, हर व्यक्ति का महात्म्य है। पीएमए जणाव्युं के भारत में हमेशा सबका साथ सबका विकास ना मंच ने लईने आगळ वधवानो प्रयास कर्यो छे। सौए साथे मळीने काम करवानुं छे। जो 125 करोड़ देशवासीओनो महात्म्य स्वीकारीए तो लोकोना महान सपनाने पूरा करवा माटे केटली मोटी शक्ति एकत्रित थई जशे। तेमणे कह्युं के भारत पड़ोशी देशनो पण विकास इच्छे छे, ते संदर्भमां 5 मे भारत दक्षिण एशिया उपग्रह प्रक्षेपित करशे। सबका साथ सबका विकास इसी मंत्र को लेकर के आगे बढ़ने का प्रयास किया है, और जब हम सबका साथ सबका विकास कहते हैं तो वो सिर्फ भारत के अंदर ही नहीं वैश्विक परिवेश में भी है। 5 मई को भारत दक्षिण एशिया सैटेलाइट लॉन्च करेगा। इस सैटेलाइट की क्षमता तथा इससे जुड़ी सुविधाएं दक्षिण एशिया के आर्थिक तथा डेवलपमेंटल प्राथमिकताओं को पूरा करने में काफी मदद करेगी। ब्यूरो रिपोर्ट अमदावाद। ग्राहकोना अधिकारोनी सुरक्षा अने पारदर्शिता लावाना वायदानी साथे बहुचर्चित रियल एस्टेट अधिनियम आजथी लागू करी देवामां आव्यो छे। आ अधिनियम अंतर्गत बिल्डर्स ने निश्चित समय मर्यादानी अंदर ग्राहकोने फ्लेट आपवाना रहेशे। कायदो लागू पड़वाथी प्रमोटर अने बिल्डर प्रोजेक्ट पूर्ण करवामां मोडू नहीं करी शके। साथे ज नियमोनुं उल्लंघन करनारा बिल्डर्स ने दंड अने 3 वर्षनी सजानी पण जोगवाई छे। आ नियम नवी अने चाली रहेली योजना एम बन्ने पर लागू कराशे। डेवलपर वेचायेला फ्लेट में ग्राहक की मंजूरी वगर कोई पण फेरफार नहीं करी शके। बिल्डर से ग्राहकों पासे थी लीधेली 70% रकम तेना अलग अकाउंट में ज राखवी पड़शे, जेमाथी ते खर्च करी शकशे। भारतीय चूंटणी पंच ने नीति आयोगे वर्ष 2024 थी लोकसभा और विधानसभा चूंटणी ने एक साथ योजवाना विकल्प अंगे सूचन आप्युं छे। आयोगे आ पाछळनुं तर्क आपता जणाव्युं छे कि आ निर्णय थी चूंटणी दरमियान प्रचार में जवाथी शासन व्यवस्था पर ओछो बोझ पड़शे। आ प्रस्ताव ने लागू करवाथी एक वक्त केटलीक विधानसभा की कामगीरी वधशे अने केटलाकना कार्यकाळ में घटाडो करवो पड़शे। संविधान में पण बाद में परिवर्तन लावू पड़ी शके छे। नीति आयोगे चूंटणी पंच ने आ मामले ध्यान आपवा जणाव्युं छे, साथे ज आ मामले मेप तैयार करवा एक समितिना गठननो प्रस्ताव पण मूक्यो छे। आ समितिए 6 मासनी अंदर रिपोर्ट आपवो पड़शे अने तेनो अंतिम एजेंडा आगामी मार्च सुधीमां तैयार थई जशे। प्रधानमंत्री नरेन्द्र मोदी पण आ अगाउ देशमां एक साथे चूंटणी योजवा अंगेनी वात कही चूक्या छे।
આજે 1 મે ગુજરાતના 57મા સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે ઉજવણીના ભાગરૂપે જ અમદાવાદ જિલ્લા તથા શહેરમાં 1600 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. વહેલી સવારે આઝાદીના લડવૈયા ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ગૌરવ દિવસની ઉજવણી શરૂ થશે, જે સાંજે રિવરફ્રન્ટ ખાતેના વલ્લભ સદનમાં યોજાનારી પરેડ તથા મોડી રાત્રે જીએમડીસીમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક બાદ પૂર્ણ થશે. ગઈકાલે સાંજે ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે વોટર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા રિવરફ્રન્ટના સાનિધ્યમાં 70 વિદ્યાર્થીઓની નૌકા સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કોર્પોરેશનના સંયુક્ત ક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં કાયક, કેનો, ડ્રેગન બોટ, વોટર સ્કીંગ, વિન્ડ સર્ફિંગ જેવી સ્પર્ધા તથા રેસ્ક્યુ નિદર્શન યોજાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વોટર સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન ગૌરવ દિનની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતા માટે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. અને અહિંસાના અમોઘ શસ્ત્રથી બ્રિટિશરોના પાયા ડગમગાવી નાખ્યા હતા. એ જ ગુજરાતનું ખમીર અને જમીર ઇતિહાસની અટારીએ આજે પણ ચીર પ્રકાશિત જોઈ શકાય છે. ગરવા ગુજરાતના વિકાસની આ મહાકુચમાં આપણે સૌ સેનાની બનીએ. સૌને ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. આજે ગરવા ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે 57મા સ્થાપના દિવસે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને અચૂક યાદ કરવામાં આવે છે. અમદાવાદના લાલ દરવાજા ખાતેની ઇન્દુ ચાચાની પ્રતિમાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરોગ્યમંત્રી શંકર ચૌધરી, વલ્લભ કાકડિયા સહિત મંત્રી અને પદાધિકારીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને મહાગુજરાત ચળવળના શહીદોને યાદ કરી ભાવાંજલિ આપી હતી. સાથે જ લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મંત્રીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 1600 કરોડ રૂપિયાના લોકાર્પણ ના કાર્યક્રમો ગઈકાલથી શરૂ થઈ ગયા છે. આ સાંજ સુધી ચાલશે, જેમાં આવાસ, ગરીબોને મકાન, સરકારની પોલીસ કમિશનરની કચેરી હોય, આરટીઓ કચેરી હોય કે પછી આપણે હોમગાર્ડની આજે કચેરીનું ઓપનિંગ થશે, અલગ અલગ હોસ્પિટલના પણ આજે લોકાર્પણો છે. આ રીતે લોકાર્પણના તો બીજી તરફ આજના ગુજરાત સ્થાપના દિને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવાયેલ નવનિર્મિત હોમગાર્ડ્સ ભવનનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નાપાક હરકતો અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. આજે ફરી એકવાર પાકિસ્તાને ભારતીય સરહદ પર ફાયરિંગ કર્યું છે. જમ્મુ કાશ્મીરના પૂંછના કૃષ્ણા ઘાટીમાં થયેલા પાકિસ્તાનના ફાયરિંગથી ભારતીય સેનાનો એક અને બીએસએફનો એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાને કરેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘન બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં તાત્કાલિક એક બેઠક બોલાવી છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ અને સુકમાના નક્સલી હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે. આ બેઠકમાં રો, સીઆરપીએફ અને આઈબીના ચીફ ખાસ ઉપસ્થિત રહ્યા છે. વલસાડના વાપી ખાતે ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી રાજીવ પ્રતાપ રૂડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશ વાળી થવાની છે અને ભાજપ પ્રચંડ બહુમતીથી વિજય મેળવશે તેવો વિશ્વાસ છે. અહીં મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ કાર્યકરોને કરેલા સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહારોનો મારો ચલાવ્યો હતો. ભગવાન કેદારનાથ ઉત્સવ ડોલી યાત્રા ગઈકાલે ઉખી મઠથી વિધિવત શરૂ થઈ હતી, જે મંગળવારે સાંજે શ્રી કેદારનાથ ધામ પહોંચશે. ઉખી મઠનું ઓમકારેશ્વર મંદિર ભગવાન કેદારનાથનું શીતકાલીન પ્રવાસન સ્થળ છે, જ્યાં તેઓ નવેમ્બરથી એપ્રિલ સુધી બિરાજમાન રહે છે. બુધવારે વિધિ વિધાન સાથે પૂજા પછી સવારે 8 વાગે કેદારનાથજી મંદિરના કપાટ દર્શન માટે ખુલ્લા મુકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 મેના રોજ ભગવાન કેદારનાથના દર્શન કરશે. ચારધામ યાત્રા તથા પ્રધાનમંત્રીના આગમન
આગમનને લઈ સ્થાનિક પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ કમર કસી લીધી છે, ત્યારે ભાજપ પણ મિશન 2017ની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાતમાં મિશન 150 પ્લસના ભાગરૂપે ભાવનગરમાં ભાજપ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, શહેર પ્રમુખ સનત મોદી, સંગઠન પ્રભારી જગદીશ પટેલ, સંસદીય સચિવ અને મેયર સહિત અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પક્ષના મહાનુભાવો દ્વારા કાર્યકર્તાઓને પક્ષની નીતિ અને આગામી કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા. પહોંચાડવાનો, લોકોની સેવા કરવાનો, ગરીબ અને મધ્યમ લોભના લોકોને સેવા કરી અને એમને સમરસતાના ભાવ સાથે આમાં જોડવાનો અને આગામી દિવસોમાં કાર્યકર્તાઓને આ શીખ આપી જન જન સુધી પહોંચવાનો. વેરાવળના વાવડી ખાતે સેવા સેતુ અને વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં 3,300 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ ઉજ્જવલા યોજના અંતર્ગત 44 બહેનોને રાંધણ ગેસ કીટ પણ રાજ્યના પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જશાભાઈ બારડના હસ્તે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે ગામના આગેવાનો વેપારીઓ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાયું હતું. અહીં વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં પાન, બીડી, માવા, ગુટકાના વેચાણનો બહિષ્કાર કરતા સાંસદ દ્વારા તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. પ્રશ્નો જે પ્રજાના, આમ જનતાના હોય, એ પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ થાય છે એટલે સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાયેલી છે. અહીંયા પણ ઉમેડકાબેર અમે ને ભાઈ શ્રી રાજેશભાઈ, રાશિભાઈ વગેરે સાથે મળી અને અમે જરૂરી માર્ગદર્શન તો આપ્યું છે અને આ કાર્યક્રમ આ બીજો રાઉન્ડમાં મોટાભાગના પ્રશ્નો સોલ્વ આખા ગુજરાતમાં થશે એવી ખાતરીનો વિશ્વાસ છે. આ એક પ્રેરણારૂપ છે, ત્યારે નમેશભાઈ અને એમના પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અંત્યોદય જેને કહી શકાય એવા છેવાડાના માનવીને વ્યસન મુક્તિ થાય અને ગામમાં પણ સંપૂર્ણ લોકો આ વ્યસન મુક્ત બને એવું વાવડી ગામ બને એવી હું આશા રાખું છું. ખાત્રીજ પર્વે પાલીતાણામાં વર્ષિતપ પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલીતાણા ખાતે 1500 જેટલા તપસ્વીઓએ શેરડીનો રસ પીને અખાત્રીજ પર્વે પારણા કર્યા હતા. શેત્રુંજય પર્વતની યાત્રા કરીને તળેટી ખાતે પારણા યોજાયા હતા. આ પ્રસંગે 300થી વધુ સાધુ ભગવંત અને સાધ્વી ભગવંતોએ પણ વર્ષિતપ પારણા કર્યા હતા. પારણાઘર ખાતે 8 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના વૃદ્ધોએ પારણા કર્યા હતા. પારણા પર્વે 40,000-50,000 શ્રાવકો, દર્શનાર્થીઓ પણ ઉમટી પડ્યા હતા. ભારતના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર 13મી સદીમાં મોહમ્મદ બેગડાએ કરેલા આક્રમણથી સૌ કોઈ જાણકાર હશે, પણ આ જ લડાઈમાં વીરગતિ પામેલા વેગડાજી ભીલને કોઈક જ ઓળખતું હશે. અહીં વીર વેગડાજી ભીલની યાદમાં સમાધિ બનાવવામાં આવી છે. આજે આ સમાધિ સ્થળ પર યજ્ઞ કરી બાબરિયાવાડના વંશજો દ્વારા સૌરાષ્ટ્રના વીર સપૂત હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને યાદ કરે છે. સોમનાથ ખાતેના આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયેલું હોવાનું માન્યતા છે. 1469માં સુલતાન મોહમ્મદ બેગડાએ મંદિર પર ચઢાઈ કરી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમની સાથેની લડાઈમાં હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ વીરગતિ પામ્યા હતા. અમે લગભગ 15 વર્ષથી આ યજ્ઞ કરતા આવીએ છીએ અને હજી શરૂ જ રહેશે. અહીંયા અમારે અમારા વેગડાજીનું બાવલું પધરાવવાનું છે, હમીરજીનું બાવલું પધાર્યું એના બરાબર. અને અહીંયા અમે આજથી હજારો વર્ષ પહેલાં અમારા વડવા થઈ ગયા છે વેગડાજી, અને એની પરંપરાગત યાદ રાખીએ અને દર વર્ષે અમે યજ્ઞ કરીએ છીએ. અમરેલીના સાવરકુંડલાની વડાળ બીડમાં વન વિભાગની ટીમનો વન્ય પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ
ઉડીને આંખે વળગ્યો છે. અહીં મા વિહોણા બે સિંહ બાળની માટે દેખરેખમાં 24 કલાક વન વિભાગની ટીમ લાગી છે. વડાળ, બેડમા, અમરેલી, બગસરા, ઘાટી, ખાંભા, રાજુલા અને દામનગર તાલુકાનો વિસ્તાર આવે છે. 4 માસ પહેલા એક સિંહણે બે સિંહ બાળને જન્મ આપ્યો હતો, પરંતુ સમય પહેલા જ સિંહણ મોતને ભેટતા બંને સિંહ બાળ એકલા પડી ગયા હતા. આ વિસ્તારમાં 12 સિંહોનું એક ગ્રુપ વસવાટ કરે છે, સાથે જ દીપડાનો પણ વસવાટ હોવાથી સિંહ બાળના જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા હતી. તેથી વન વિભાગની ટીમે સિંહ બાળની શોધખોળ કરીને નાનકડું પાંજરું ગોઠવી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે. સાથે જ પાણી અને ખોરાકની પણ વ્યવસ્થા કરી 12 જેટલા વનકર્મી 24 કલાક ખડે પગે તૈનાત કરાયા છે. એવી રીતના એની કેર કરી અને એને મોટા કરવા માટેની કાળજી લેવા માટે અત્યારે બધી પ્રયત્નો અમારા જે લેવલના છે કે એને એની માતા તરફનો કોઈ એને અહેસાસ ન થાય કે મારે મારી માતાની કમી છે, એ રીતના અમે એને બધી કેર કરતા હોઈએ છીએ. હાલ એ પ્રમાણે સ્ટાફ દ્વારા બહુ વ્યવસ્થિત રીતે એને બોટલિંગનું દૂધ પાઈ અને વ્યવસ્થિત રીતે એનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ફક્ત ખોરાકની જરૂરિયાત હતી એટલે થોડા દુબળા પડી ગયા હતા, પણ હાલે એને ખોરાક અને પાણીની પૂરતી વ્યવસ્થા છે, એનાથી એકદમ તંદુરસ્ત છે બચ્ચા. અને આજની તારીખમાં અમે એ બચ્ચાનું રેસ્ક્યુ કરી રહ્યા છીએ કે જે બચ્ચાને એને રિંગ પિંજરામાં લઈ અને પછી ઉપલા અધિકારીઓ જ્યાં કહેશે ત્યાં એમને મુક્ત કરવામાં આવશે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના છોટાઉદેપુર પંથકમાં હાલ મહુડાની મોસમ પૂરજોશમાં ખીલી છે. મહુડાના ફૂલ ન માત્ર આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ છે, પરંતુ આ પંથકના આદિવાસીઓ માટે પણ રોજગારીનું ઉત્તમ સાધન છે. જોઈએ આ વિશેષ અહેવાલ. અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષ આવેલા છે. મહુડાના વૃક્ષ પર વર્ષમાં 2 વખત ફળ લાગે છે. એક છે ડોળી અને બીજું મહુડાનું ફૂલ. હાલમાં ઉનાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં મહુડાના ફૂલનો ફાલ થાય છે, ત્યારે આદિવાસીઓ પણ પોતાના પરિવાર સાથે જંગલમાં નીકળી પડે છે. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં મહુડાના ફૂલનો જથ્થો લઈ બજારમાં જાય છે, જ્યાં વેપારીઓ દ્વારા તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવે છે. અમે આદિવાસી છીએ અને અમારા આદિવાસી વિસ્તારમાં મહુડા વધારે આવે છે, તો મહુડાની ઝડપ બી વધારે છે એટલે મહુડા અમારે પડે છે. અને સરકાર બી બહુ સારો ભાવ આપે છે અને આ દુકાનવાળા બી ખરીદી કરે છે. હા, મોડા પડે છે. નાના મોટા સોરા બધા ખેરના છોકરા જઈએ મોડા વન વિકાસ દ્વારા અધિકૃત લાયસન્સ ધારક દ્વારા આદિવાસીઓ પાસેથી ફૂલ ખરીદવામાં આવે છે. ગત વર્ષે મહુડાના ફૂલનો ભાવ ₹19 હતો, જે વધારીને આ વર્ષે ₹25 પ્રતિ કિલો કરી દેવામાં આવ્યો છે, જેથી આદિવાસીઓને યોગ્ય વળતર મળી રહ્યું છે. સાથે જ જિલ્લાના 6 તાલુકામાં 260 જેટલા અધિકૃત એજન્ટ સરકાર દ્વારા નિમવામાં આવ્યા છે, જે આદિવાસીઓને પ્રતિ કિલોએ નિર્ધારિત કરેલા ભાવ આપી રહ્યા છે અને અંતે થનારી હરાજીની રકમમાંથી પણ આદિવાસીઓને વળતર આપવાનું નક્કી કરાયું છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ તરફથી ચાલુ વર્ષે અત્રના 6 તાલુકામાં અંદાજે 250-260 એજન્ટોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં અંતરિયાળ ગામો પણ આવી જાય છે કે જેથી આદિવાસી ત્યાં જઈ અને એમને નિગમે નક્કી કરેલ ભાવે એજન્ટને વેચી અને એ લોકોની રોજગારી ઊભી કરી શકે. ચાલુ વર્ષે છેલ્લા 8-10 વર્ષની સરખામણીમાં મહુડાનો પાક મબલક છે. મહુએ બહુ સારા પેડ અહીંયા જંગલ સે લોગ મહુએ બીન કે લાતે હૈ ઓર 10-20 કિલો 5 કિલો 2 કિલો લા કે બેચતે હૈ ઓર ઉનકા જરૂરત કા સામાન લે જાતે હૈ વો ઓર ઉનકો પૈસે ચાહીએ તો પૈસે કેશ મે ભી દેતે હૈ હમ. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી તો છે જ, પરંતુ બીજી તરફ મહુડાના ફૂલના મોટા પ્રમાણમાં થયેલા ફાલના કારણે આદિવાસીઓનો પરસેવો વ્યર્થ નથી થઈ રહ્યો. છોટા ઉદેપુરથી દૂરદર્શન માટે જમીલ પઠાણનો અહેવાલ. દ્વારકાના કલ્યાણપુરના ભાટિયા ગામે સથવારા સમાજનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત 50,000થી વધુ લોકો જોડાયા હતા. સમાજના આગેવાનોએ વ્યસન મુક્તિ સહિતના વિવિધ સૂચનો કર્યા હતા. સાથે જ સમાજના અગ્રણી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કાગજરિયાએ સમાજને વ્યસન મુક્ત બનવા આહ્વાન કર્યું હતું. સાથે જ સંમેલનને બિન રાજકીય ગણાવી સમાજના લોકો રાજ્યભરમાં પ્રતિનિધિત્વ કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
હજાર જેટલા મતો ખંભાળિયા વિધાનસભા સીટ ઉપર છે, 29,000 જેટલા કલ્યાણ દ્વારકા વિધાનસભા સીટ ઉપર છે. એ તો પાર્ટી નિર્ણય કરવી છે, જે તે સમાજને એને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ નિર્ણય લેતી હોય છે. હા, એ તો પાર્ટી નક્કી કરવાની છે, પાર્ટીનું કામ કરી છે. પાર્ટી જે નિર્ણય આપે એના માટે અમારે તો લડાઈ લડવાની છે. હું તો ઘણા વર્ષથી પાર્ટીનું સેવાનું કામ કરું છું અને કરતો રહીશ. 17 થી 18 ગુજરાતમાં એવી સીટો છે કે જ્યાં 17 સમાજના નિર્ણાયક મતો છે. ઉમેદવારી અમારા આખા સમગ્ર ગુજરાતમાંથી 5 થી 6 જણાવે ઉમેદવારી નોંધાવેલ છે. હવે શું જોઈએ છે કે આગામી સમયમાં કઈ પાર્ટી કેવી રીતે કેને નિર્ણય આપે છે. પ્રાચીન ઋષિમુનિઓએ આપેલા સાધના અને યોગના જ્ઞાન ભંડારનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અમદાવાદમાં 5 દિવસની શિવ યોગ શાંભવી દિવ્ય સત્સંગ શિબિરનું પૂજ્ય અવધૂત શિવાનંદજી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. આ સત્સંગ શિબિરમાં પૂજ્ય શિવાનંદજી દ્વારા ઓમકારનું સ્મરણ તેમજ શિવ યોગના માધ્યમ દ્વારા શાંભવીનું અલભ્ય ધ્યાન યોગ સામાન્ય મનુષ્યને પણ સમજ પડે તેવી સરળ પદ્ધતિથી આપી રહ્યા છે. જો ધ્યાન યોગ દ્વારા સાધકોની આંતરચેતના જાગૃતિ થવાથી સાંસારિક સુખ સમૃદ્ધિ સાથે આનંદિત જીવનશૈલી દ્વારા ભોગ અને મોક્ષના માર્ગે જઈ રહ્યા છે. આ શિબિરમાં લગભગ 10,000 લોકો જોડાઈ રહ્યા છે. પૂજ્ય અવધૂત શિવાનંદજી દ્વારા આશરે 10,000થી વધારે સાધકોને સાંભવી દીક્ષા આપવામાં આવશે, સાંભવી જ્ઞાન શીખવાડવામાં આવશે. શિવયોગના માધ્યમથી અવધૂત બાબા શિવાનંદજી ઘણી બધી ગહન સાધનાઓ શીખવાડી રહ્યા છે, જેમાંની સાંભવી સાધના એક ખૂબ જ મહત્વની સાધના છે, જેના દ્વારા આ 5 દિવસ દરમિયાન સાધકો પોતાની આધ્યાત્મિક, માનસિક અને શારીરિક વિકાસના પથ પર આગળ વધશે. બાબાજી કહે છે કે શિવયોગ સાંભવીની રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી સાધકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 1 મહિનાથી હડતાળ પર છે. સમગ્ર ગામમાં ગંદકી ફેલાતા જિલ્લા કલેક્ટર દ્વારા બીજા ગામના સફાઈકર્મીઓને બોલાવી ગામમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કામદારોની 25 ટુકડીને ધ્રાંગધ્રા નગરની સફાઈને કામે લગાડવામાં આવી ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર SRP જવાનો પણ તૈનાત થયા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકાના કાયમી સફાઈ કામદારો પણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા, પરંતુ રોજમદાર કર્મચારીઓ પોતાની માંગણીને મુદ્દે હડતાળ પર રહ્યા હતા. છેલ્લા 35 વર્ષથી ધ્રાંગધ્રા નગરપાલિકાની સાફ સફાઈ કરી છે અને 35 વર્ષથી અમારા લોકોને આ લોકો કોઈ પટ્ટા કાયમી તરીકે કોઈ હક હિસ્સા કે અમને નોકરીના દાવા ઉપર રાખવા માંગતા નથી. આ લોકો અમારી આગામી માંગણી છે, જે અમને છેલ્લા 30 થી 35 વર્ષથી અમારી જે હક માંગણી છે, કાયદાની લેવલે અમે અમારા હક હિસ્સાની લેવલે અમે જે કંઈ માંગણી કરી છે, એ લોકો કાયમી લોકોને કરવાની માંગણી છે એ પણ નથી જાણવાલી છે. એ ઉપરાંત અમને કોઈ મળવા હકપાત્રો કોઈ મળવાના જે કોઈ સાધનો એ પણ નગરપાલિકા આપતું નથી. છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા નગરપાલિકાના સફાઈ કામદારોની સ્ટ્રાઇક ચાલુ હતી, જેના કારણે ધ્રાંગધ્રામાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ સર્જાણી હતી. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. રાજ્યમાં ઠેર ઠેર ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે, તો સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ગુજરાત મોખરે ચર્ચાયું છે. ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ શુભકામના પાઠવી છે. અભિનેતા અક્ષય કુમારે પોતાની દીકરી નિતારાનો આ વિડીયો શેર કરતા લખ્યું છે કે આ ગરમી કોઈને છોડતી નથી, ઘરે કોઈ પણ આવે તો એને ઠંડુ પાણી પીવડાવજો, માનવતા સૌથી પહેલા. દ્વાદશ જ્યોતિર્લિંગ સૂત્રમાં જેને સૌપ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે એવા ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગની આ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રી ગુજરાતની યુટ્યુબ ચેનલ પરથી પબ્લિશ કરવામાં આવી છે. દ્વારિકા જૂનાગઢ ક્ષેત્ર કો પ્રભાસ ક્ષેત્ર કે નામ સે જાના જાતા હૈ. પ્રભાસ યાને તેજોમય, પ્રકાશમાન. પ્રાચીન સમય મેં ઇસ ભૂમિ પર પરશુરામ સે લેકર કણાદ તક કે ઋષિ મુનિયો ને સાધના કી હૈ.
यहाँ 12 सूर्य मंदिर थे, तभी इस स्थान को भास्कर क्षेत्र के नाम से भी जाना जाता है। प्रभास क्षेत्र शिव का स्थान तो है ही, किंतु यहाँ भगवान श्री कृष्ण की अंतिम लीला के कई प्रसंग का पुराणों में वर्णन किया गया है। ये प्रभास क्षेत्र अपने आप में एक भव्य इतिहास को समेट कर बैठा है। गुजरात राज्य के पश्चिम छोर पर विराजमान भगवान सोमनाथ आदिकाल से लोगों की श्रद्धा और भक्ति का केंद्र है। सोमनाथ के उत्तर में माधवपुर, द्वारिका और जूनागढ़ क्षेत्र है, पूर्व में तुलसीश्याम, गुप्तप्रयाग एवं कनकाई माता का मंदिर है, दक्षिण और पश्चिम में रत्नाकर सागर जो आज अरबी समुद्र के नाम से। सोशल मीडिया डेस्क से ऋषि कुमार पंड्या की रिपोर्ट, दूरदर्शन समाचार। ऐसा थे मिड डे न्यूज, यहीं समाप्त करिए। नमस्कार।